गुड मॉर्निंग विद्यार्थी मित्रों, बालगोकुलम शैक्षणिक संकुल में आप सबनु स्वागत है। विद्यार्थी मित्रों, आज आप शनिवार है तो आप अपनी प्रोजेक्ट बुक में शीखीशू ने, तो अपनी आ प्रोजेक्ट बुक है यहाँ आज आप 15मू चेप्टर शीखीशू। एनु नाम है अंग्रेजी स्वर ए ई आई ओ यू। कया कया है अंग्रेजी स्वर? 5 अंग्रेजी में स्वर आए, ए ई आई ओ अने यू। હવે એ આપણને આપેલું છે પેજ નંબર 17 ઉપર। તો ચાલો જોઈએ અહીંયા શું કરવાનું છે। આ 5 સ્વર છે ને, એમાં તમને બધાને કહી દઉં, એ જ્યાં પણ આવતો હોય ત્યાં ઉચ્ચાર એ એવો થતો હોય છે, અને એમાં માત્રા આવી રીતે ઊંધી આપેલી હોય, જો આવી ઊંધી માત્રા દેખાય છે ને બધાને, બરાબર। પછી ઈ જ્યાં પણ આપેલો હોય ત્યાં ઉચ્ચાર ઈ અથવા એ થતો હોય, અને જે એ આપેલો હોય એમાં આવી સીધી માત્રા હોય છે, બરાબર। આવી સીધી માત્રા હોય ત્યાં ઈનો ઉપયોગ થતો હોય। પછી આઈ, આઈ હોય ત્યાં જ્યાં પણ આઈનો ઉપયોગ થતો હોય ત્યાં રસ્વઈ હોય અથવા ઈ એવું લખેલું હોય, ઈ અથવા રસ્વઈ હોય ત્યાં આઈનો ઉપયોગ થાય। પછી ઓ, ઓનો ઉચ્ચાર શું થાય છે? ઓ, જ્યાં પણ ઓ અથવા કાનો માત્રા આપેલા હોય ત્યાં ઓનો ઉપયોગ થાય છે। અને યુ, યુનો ઉચ્ચાર થાય અ। કોઈ પણ અક્ષર ખાલી એકલો હોય તો એમાં, જેમ કે જો આ હટ છે, ત્યાર પછી બસ છે, એ બધા એવા જે એમને એમ કાંઈ પણ પ્રત્યય વગરના સાદા શબ્દો હોય ત્યાં આપણે યુનો ઉપયોગ થતો હોય છે। હમણાં જ મેં તમને લોકોને ફોનેટિક્સ શીખવ્યા, તો એમાં આપણે એબીસીડીના બધા જ મૂળાક્ષરોનો ઉચ્ચાર જોઈ ગયા, તો એમાં આ 5 સ્વરનો ઉચ્ચાર આવી ગયો ને। તો હવે આ છે આપણે ચિત્ર જોવાનું, શબ્દ અહીંયા લખેલો છે એને વાંચવાનો, અને પછી ખાલી જગ્યામાં શું આવશે ને આપણે લખવાનું, અને એ શેમાંથી આવશે? આ 5 સ્વરમાંથી જ કોઈ પણ એક આવશે। તો ચાલો મેં હમણાં સમજાવ્યું એ રીતે જોઈએ અને આપણે જોઈશું। હવે અહીંયા ટોપીનું ચિત્ર છે, જેને ઇંગ્લિશમાં હેટ કહેવાય છે। તો હેટમાં કઈ માત્રા આવે છે? જો ઊંધી માત્રા, એટલે આપણે સીધો એ જ લખી દેવાનો અહીંયા એના સ્પેલિંગમાં, એટલે અહીંયા HAT હેટ થઈ જાય। પછી અહીંયા લેગ લખેલું છે, પગનું ચિત્ર છે, એને અંગ્રેજીમાં લેગ કહેવાય। લેગમાં કેવી માત્રા છે? સીધી, જે આપણે કરીએ છીએ એવી જ। તો સીધી માત્રા હોય ત્યાં ઈનો ઉપયોગ થાય, એટલે આપણે અહીંયા એના સ્પેલિંગમાં ઈ લખવાનો, LEG, બરાબર। ત્યાર પછી ભૂંડનું ચિત્ર આપેલું છે, એને ઇંગ્લિશમાં પીગ કહેવાય। હવે એમાં જો પી ગ લખેલું છે, એમાં રસ્વઈ છે, રસ્વઈ આવે એટલે શું કરવાનું? આઈ, એટલે અહીંયા આપણે આઈ મૂકવાનો, એટલે થઈ જાય PIG. પછી અહીંયા પાઉનું ચિત્ર આપેલું છે, તો પાઉને અંગ્રેજીમાં શું કહેવાય? બન। હવે બ ન એવું લખેલું છે, એમાં કાંઈ જ પ્રત્યય લાગેલા નથી, કાંઈ પ્રત્યય ન લાગેલા હોય ત્યારે એના સ્પેલિંગમાં આપણે કોનો ઉપયોગ કરીશું? યુનો, એટલે અહીંયા આપણે યુ લખશું, એટલે બનશે BUN, બન। ત્યાર પછી અહીંયા ભમરડાનું ચિત્ર છે, અને અંગ્રેજીમાં ટોપ કહેવાય, અને ટોપમાં તમે જોઈ શકો છો કે અહીંયા કાનો માત્રા છે, કાનો માત્રા હોય ત્યારે કોનો ઉપયોગ કરવાનો? ઓનો, તો એના સ્પેલિંગમાં આપણે અહીંયા ઓ લગાડશું, એટલે TOP, ટોપ એવું બનશે। પછી અહીંયા કીડીનું ચિત્ર છે, જેને અંગ્રેજીમાં એન્ટ કહેવાય, અને એન્ટ લખેલું છે, એમાં જો ઊંધી માત્રા છે, ઊંધી માત્રા હોય એટલે આપણે શું લગાડવાનું? એ, તો અહીંયા આગળ એ લગાડશું, એટલે ANT, એન્ટ। ત્યાર પછી મરઘીનું ચિત્ર છે, મરઘીને અંગ્રેજીમાં હેન કહેવાય છે, તો હેનમાં અહીંયા હેન લખેલું છે, એમાં સીધી માત્રા છે, એટલે આપણે ક્યાંય જોયા વગર સીધો કોનો ઉપયોગ કરવાનો થશે? ઈનો, એટલે આપણે અહીંયા ઈ લગાડી દઈશું, એટલે HEN, હેન બની જશે। પછી અહીંયા પોતું હોય એનું ચિત્ર છે, તો એને અંગ્રેજીમાં શું કહેવાશે? મોપ, તો મોપમાં કાનો માત્રા 2 છે, મોપ લખેલું છે એમાં, તો કાનો માત્રા હોય ત્યાં આપણે કોનો ઉપયોગ કરીશું? ઓનો, એટલે અહીંયા ખાલી જગ્યામાં ઓ લખીશું, એટલે MOP, મોપ થશે। ત્યાર પછી અહીંયા ઝૂંપડીનું ચિત્ર છે, ઝૂંપડીને અંગ્રેજીમાં હટ કહેવાય, હટ લખેલું છે, એને કાંઈ પ્રત્યય લાગેલો જ નથી, સાદો શબ્દ છે, તો સાદો શબ્દ હોય ત્યાં આપણે કોનો ઉપયોગ કરીશું? યુનો, એટલે અહીંયા યુ લગાડશું વચ્ચે, એટલે શું થશે? HUT, હટ। ત્યાર પછી અહીંયા લાકડાનું ચિત્ર આપેલું છે, જેને અંગ્રેજીમાં લોગ કહેવાય, અહીંયા લોગ લખેલું છે, એમાં કાનો માત્રા છે, કાનો માત્રા હોય ત્યારે કોનો ઉપયોગ કરવાનો? ઓનો, રાઈટ, અહીંયા આપણે ઓ લગાડી દઈશું, એટલે LOG, લોગ, લોગ એટલે લાકડું। ત્યાર પછી અહીંયા પંખાનું ચિત્ર આપેલું છે, જેને અંગ્રેજીમાં ફેન કહેવાય, અને ફેનમાં જો ઊંધી માત્રા છે લખેલું છે, એમાં ઊંધી માત્રા હોય ત્યારે આપણે એનો ઉપયોગ કરીશું, એટલે અહીંયા એ લગાડતા FAN, ફેન થાય। ત્યાર પછી કચરાપેટીનું ચિત્ર આપેલું છે, જેને બિન કહેવાય,
બિનમાં રસવઈ આપેલી છે, રસવઈ હોય ત્યારે કોનો ઉપયોગ કરવાનો? આઈ નો. એટલે અહીંયા આઈ લગાડતા બી આઈ એન બિન થશે. ત્યાર પછી અહીંયા નળનું ચિત્ર આપેલું છે, જેને અંગ્રેજીમાં ટેપ કહેવાય, ટેપ લખેલું છે. એમાં પણ ઊંધી માત્રા છે, ઊંધી માત્રા હોય ત્યારે આની જેમ જ અહીંયા પણ એ લગાડવાનો, એટલે ટી એ પી ટેપ, ટેપ એટલે નળ. ત્યાર પછી અહીંયા ટાંકણીનું ચિત્ર આપેલું છે, જેને અંગ્રેજીમાં પિન કહેવાય. પિનમાં રસવઈ આપેલી છે, તો એના માટે આપણે આની જેમ જ અહીંયા આઈનો ઉપયોગ કરીશું, આની જેમ બરાબર. એટલે અહીંયા આઈનો ઉપયોગ કરતા પી આઈ એન પિન, પિન એટલે ટાંકણી. પછી અહીંયા આપેલું છે એગ, ઈંડાનું ચિત્ર આપેલું છે, જેને અંગ્રેજીમાં એગ કહેવાય. એગ લખેલું છે, એમાં સીધી માત્રા છે માથે, એટલે કોનો ઉપયોગ કરશું? ઈનો. એટલે અહીંયા આગળ ઈ લગાડશું, એટલે ઈ ડબલ જી એગ બરાબર, એગ એટલે ઈંડું. પછી અહીંયા બસનું ચિત્ર આપેલું છે, અંગ્રેજીમાં પણ બસ જ કહેવાય છે, અને બસમાં કોઈ પ્રત્યય છે નહીં, સાદો શબ્દ છે. ત્યારે આપણે કોનો ઉપયોગ કરીશું? આની જેમ યુનો. તો અહીંયા યુ લગાડતા વચ્ચે શું બને છે? બી યુ એસ, બસ. હવે વિદ્યાર્થી મિત્રો, આવી જ રીતે તમે સ્પેલિંગ બધા પાકા કરી દેજો, અને તમને આ રીતે યાદ રહી જશે કે તમારે ક્યાં એ ઈ આઈ ઓ કે યુનો ઉપયોગ કરવો. એ લગાડીને તમારે આવી જ રીતે પૂરું કરવાનું છે. એ થઈ જાય ત્યાર પછી જોઈએ નીચે એક પ્રશ્ન આપેલો છે, લખવા માટે શું વપરાય છે? તો લખવા માટે આપણે શેનો ઉપયોગ કરીએ છીએ? પેનનો. પી ઈ એન, પેનમાં સીધી માત્રા આવતી હોય છે, એટલે આપણે ઈનો ઉપયોગ કરશું. અહીંયા પી ઈ એન પેન, તો અહીંયા આપણે ઈ લખવાનો છે, ભૂલાય નહીં હો. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પેજ નંબર 17 ઉપર જે શીખ્યા ને બધું જ તમારે પણ તમારી પ્રોજેક્ટ બુકમાં 15મા ચેપ્ટરમાં પેજ નંબર 17 ઉપર આવી જ સરસ રીતે બધું સમજીને પૂર્ણ કરવાનું છે. તો આટલું કરશો ને બધાએ? સારું, ચલો અત્યારે આવજો.